तो बाबरमा बिपरजोय વાવાઝોડા બાદ ચોમાસાના પ્રથમ વરસાદે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટોતા ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. બાબરના ઠેકવાડી ગામે મકાનની છતના પતરા તૂટ્યા તો વરસાદ હોવાથી પરિવારનો એક વ્યક્તિ મકાનમાં હાજર હતો અને પરિવારના એક વ્યક્તિના હાથ પર પતરા સહિત ઇંગલ પડતા થઈ હતી સામાન્ય ઇજાઓ. તો પરિવારના બીજા વ્યક્તિઓ બહાર અલગ પતરાના સેડ નીચે હોવાથી બચાવ થયો છે. તો મકાનના પતરા તૂટતા ચાલુ વરસાદમાં પરિવાર ભોગવી રહ્યા છે હાલાકીનો સામનો. ત્યારે બાબરમાં બિપરજોય વાવાઝોડા બાદ ચોમાસાના પ્રથમ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. બાબરના ઠેકવાડી ગામે મકાનની છતના પતરા તૂટ્યા છે. વરસાદ હોવાથી પરિવારનો એક વ્યક્તિ મકાનમાં હાજર હતો જ્યારે પરિવારના એક વ્યક્તિના હાથ પર પતરા સહિત ઇંગલ પડતા થઈ હતી. જ્યારે સામાન્ય જાઓ ત્યારે પરિવારના બીજા વ્યક્તિઓએ બહાર અલગ અલગ પતરાના સેડ નીચે હોવાથી બચાવ થયો છે. તો મકાનના પતરા તૂટતા ચાલુ વરસાદમાં પરિવાર ભોગવી રહ્યા છે હાલાકીનો સામનો. બાબુ ગામ ઠેકવાડીના અને ઇંગલું ભાજીજી પતરા બધા ફૂટી ગયા. બધા મેં હતા બાર હતા અને એક ભાઈને વાગ્યું છે ખભે, તે ફ્રેક્ચર થયેલું છે. દવાખાને તાત્કાલિક પહોંચાડ્યો હતો અમે બરાબર. અને કોઈ અધિકાર કે કોઈ સરપંચ કોઈ ગામમાં આવતું નથી કે કોઈ કોઈ અભાર લેતું નથી. આટલું આટલું નુકસાન, એ અધિકાર કોઈ હજી સુધી આવ્યો નથી. અમારે એટલી વિનંતી કરવાનું છે, મારે ખૂબ નુકસાન છે ઘરમાં બધે લબાસા બબાસામાં વરસાદના કારણે. અને વરસાદના કારણે થયું છે આ બધું. ભારે વરસાદ હતો એવું થયું છે અમારે. તે સરકાર સહાયતા આવે એવું મને કરો. ઇંગલો પડી હતા ને એ ટાઈમે ઇંગલો હળી ગઈ ભારે વરસાદ થઈ કારણે. આ બધું રહેવાનું અમારે જ આ બધું પલડી ગયું. અમારે ખાવા પીવાનું બધી અત્યારે તકલીફ છે.